पछी तमने दाखला नंबर आ स्वाध्याय 2.1 नो छेलो दाखलो आपेलो छे दाखला नंबर 10 के नीचे आपेल आवृत्ति वितरणनी वर्ग सीमाओ परथी वर्ग सीमा बिंदुओ मेळवी आवृत्ति वितरण मेळवो। पहेला आपणे सीमा बिंदुओ मेळवाना छे अध सीमा बिंदु अने ऊर्ध्व सीमा बिंदु अने त्यार पछी आपणे तेना परथी आवृत्ति मेळवीशुं के आवृत्ति तमने आपेली छे एटले के आपणे वर्ग लंबाई वाळो कोष्टक बनावीशुं। बराबर तो सौ प्रथम तमारे अहीं वर्ग लंबाई शोधवानी रहेशे के तफावत केटलो थशे। जुओ 1.5 बीजा वर्गनी अर्ध सीमा बिंदु एमांथी आपणे बाद शुं करीशुं तो के प्रथम वर्गनी ऊर्ध्व सीमा बिंदु एटले के तफावत बीजा वर्गनो अर्ध सीमा बिंदु अने प्रथम वर्गनो ऊर्ध्व सीमा बिंदुनो एटले के तफावत बराबर 1.5 माइनस 1.475 तो 1.5 माथी 1.475 आपणे बाद करीशुं तो केटला आवशे तो के 0.025 એને આપણે ભાગ્યા કેટલા કરશું તો કે 2 કેમ કે આનો ડિફરન્સ કેટલો આવશે તો કે 2 નો એટલે આપણને સૌપ્રથમ આપણને શું મળશે ગેપ તો કે 0.0125 બરાબર તો આટલો જે તફાવત આપણને મળશે એ આપણે પ્રથમ ઉર્ધ્વ સીમા બિંદુ એટલે કે આ જે તમને 1 આપેલું છે પ્રથમ વર્ગનું 1 માંથી માઈનસ કરીશું એટલે કે અધ સીમા બિંદુ અધ સીમા બિંદુ એટલે આપણું અધ સીમા બિંદુ ક્યું છે તો કે આપણને કોષ્ટકમાં આપેલું છે પ્રથમ 1 તો 1 માંથી આપણે શું કરીશું બાદ કરીશું 0.0125 અને બીજું આપેલું છે ઉર્ધ્વ સીમા બિંદુ ઉર્ધ્વ સીમા બિંદુ તો ઉર્ધ્વ સીમા બિંદુમાં આપણે શું કરશું તો કે 1.475 છે એમાં શું કરીશું પ્લસ કરીશું 0.0125 બરાબર તો આ રીતે તમે મેળવી શકશો તો પ્રથમમાંથી બાદ કરવાના અને બીજામાંથી પ્લસ કરવાના તો ચાલો આપણે વર્ગ બનાવી લઈશું કોષ્ટક તો કોષ્ટક બનાવવા માટે સૌપ્રથમ અહીંયા તમારે કોલમ તૈયાર કરવાની રહેશે તો સૌપ્રથમ આપણે કોલમ કરીશું પ્રથમ રાખીશું આપણે વર્ગોનું જે તમારી બુકમાં આપેલા જ છે વર્ગો એ આપણે લખી લઈશું તો પ્રથમ લખશું 1 થી 1.475 ત્યાર પછી લખશું 1.5 થી 1.975 ત્યાર પછી લખશું 2 થી 2.475 ત્યાર પછી લખશું 2.5 થી 2.975 ત્યાર પછી લખશું 3 થી 3.475 બરાબર 3.5 થી 3.975 અને છેલ્લે આપેલા છે કુલ ત્યાર પછી લખીશું આપણે અધ સીમા બિંદુ શું લખીશું અધ સીમા બિંદુ પ્રથમ તે તમે જે મેળવ્યું તે 1માંથી આપણે શું કરીશું બાદ પ્રથમ જે 1 તમારે આપેલું છે ઉર્ધ્વ સીમા બિંદુ એમાંથી બાદ કરીશું ઉપર ગણતરી મુજબ 0.0125 તો શું આવશે તો કે 0.9875 શું આવશે 0.9875 તમે તમારા કેલ્ક્યુલેટરમાં સાથે સાથે કરતા જજો ત્યાર પછી આવશે બીજી એટલે કે એની નીચેની જે અધ સીમા બિંદુ છે 1.5 તો 1.5માંથી બાદ કરશું શું કરશું 0.0125 તો કેટલા આવશે તો કે 1.4875 કેટલા આવશે 1.4875 ત્યાર પછી આપણે લખીશું બધા એમાંથી આ 2, 2.5, 3, 3.5 એમાંથી આપણે બાદ કરતા જઈશું માઇનસ 0.0125 તો ત્યાર પછી શું આવશે 2 માઇનસ 0.0125 એટલે કે 1.9875 ત્યાર પછી આવશે 2.5 માઇનસ 0.0125 એટલે કે 2.4875 ત્યાર પછી આવશે 3માંથી
0.0125 बात करीशुं एटले शुं आवशे तो के 2.9875 અને લાસ્ટમાં આવશે 3.5 માઇનસ 0.0125 એટલે શું આવશે તો કે 3.4875. ત્યાર પછી આવશે ઉર્ધ્વ સીમા બિંદુ. શું આવશે અહીંયા? ઉર્ધ્વ સીમા બિંદુ. તો ઉર્ધ્વ સીમા બિંદુ શોધવા માટે શું કરીશું આપણે? 0. આ જે ઉર્ધ્વ સીમા બિંદુ આપણે આપેલી છે એમાં આપણે 0.125 છે એ પ્લસ કરીશું. તો પ્રથમ શું આવશે? 1.475 પ્લસ 0.0125. તો શું આવશે? તો કે 1.4875. શું આવશે? 1.4875. ત્યાર પછી શું આવશે? તો કે 1.9875. ત્યાર પછી શું આવશે? તો કે 2.4875. ત્યાર પછી તો કે 2.9875. ત્યાર પછી આવશે 3.4875. અને છેલ્લે આવશે 3.9875. તો આ રીતે તમે નિવારક વર્ગો તૈયાર કરી શકશો. બરાબર, નિવારક વર્ગો આપણને શું મળશે? અહીંયા આપણે લખીશું નિવારક વર્ગો. શું લખીશું? નિવારક વર્ગો. બરાબર, નિવારક વર્ગોની અંદર આપણે પ્રથમ વર્ગ જે મળ્યો હતો 0.9875 થી 1.4875. બરાબર, આ રીતે તમે બધા વર્ગો લખી શકશો. 1.4875 થી 1.9875. પછી લખશો 1.9875 થી 2.4875. આ જ વર્ગો તમે લખશો. 2.4875 થી 2.9875. બરાબર, 2.9875 થી 3.4875. 3.4875 થી 3.9875. બરાબર, ત્યાર પછી લખીશું આપણે આવૃત્તિ. જે તમારી બુકમાં આપેલી જ છે આવૃત્તિ. આવૃત્તિ કઈ લેશું? તો કે પ્રથમ વર્ગની 5, પછી લેશો 10, પછી લેશો 20, ત્યાર પછી 20, ત્યાર પછી 10 અને છેલ્લે લઈશું 5. તો કુલ સરવાળો પણ આપેલો જ છે તમારી બુકમાં. રકમની અંદર કેટલો સરવાળો આપેલો છે? તો કે કુલ સરવાળો બરાબર કેટલા લેશું? તો કે 70. તો તમારો આવૃત્તિનો સરવાળો કેટલો થશે? 70. તો આ રીતે તમે સૌ પ્રથમ આમાંથી અધસીમામાંથી બાદ કરવાના અને ઉર્ધ્વ સીમા જે આપેલી છે એમાંથી તમારે શું કરવાના? 0.0125 છે પ્લસ કરવાના. એટલે તમને નિવારક વર્ગો અને આવૃત્તિવાળું તમે કોષ્ટક બનાવી શકશો. બરાબર, સ્વાધ્યાયનો આપણે છેલ્લો દાખલો આપણે અહીંયા પૂરો કરીએ છીએ મિત્રો. ત્યાર પછી લઈશું સ્વાધ્યાય 2.1. Thank you.